વેલકમ મિત્રો, હું ધરમ મોજીત્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ઝોનમાં. આજે આપણે મિડલ ગેમ ટેક્ટિક્સ પાર્ટ 2 મીન્સ કે ચેપ્ટર નંબર 2 નાઇટ ફોર્ક વિશે સમજવાનો છે. મિત્રો, ફોર્ક એટલે સામાન્ય કોઈ એક પીસ બે કે એનાથી વધારે ઉપર એટેક કરે તો એને કહેવાય છે ફોર્ક, અને એને બીજું નામ છે ડબલ એટેક. અહીં આપણે નાઇટ થી ફોર્ક કરવાનો છે એટલે એનું નામ આપ્યું છે નાઇટ ફોર્ક. નાઇટ સૌથી વધારે ચેસમાં ફોર્ક આપી શકે છે, તો બહુ કોમન ફોર્ક નાઇટના જ હોય છે મોસ્ટલી. તો આપણે એટલે ખાસ કરીને નાઇટ ફોર્ક વિશે આખું અલગ ચેપ્ટર બનાવેલું છે. તો ચાલો પહેલા હું તમને 5 અલગ અલગ એક્ઝામ્પલ બતાવીશ, અને એના પછી તમારે તમારી જાતે વિડીયો પુશ કરીને એના આન્સર, જે હું તમને નવા પ્રશ્ન પૂછું, એના આપવાના રહેશે. તો ચાલો શરૂ કરીએ. એક્ઝામ્પલ નંબર 1, અહીં વ્હાઇટ રમે છે નાઇટ C7. હવે નાઇટ C7 એક સાથે 4 પીસ ઉપર એટેક કરે છે, કિંગ, રૂક, રૂક અને ક્વીન. એક સાથે જ્યારે 2 થી વધારે પર એટેક થાય નાઇટ થી, તો એને ફેમિલી ફોર્ક પણ કહેવાય છે. હવે દોસ્તો, નાઇટ ફોર્ક થી ફાયદો શું થાય છે કે જ્યારે સામેવાળો કોઈ એક પીસ બચાવે તો તમને એનો બીજો પીસ મળી જાય છે, એનું બીજું નામ છે ડબલ એટેક. ધારો કે અહીં બ્લેક એનો કિંગ જ સેવ કરશે, કારણ કે ચેક હોય તો ચેક સેવ કરવો કમ્પલસરી છે. હવે તમારી પાસે ચોઇસ છે, રૂક મારવો કે આ રૂક મારવો કે ક્વીન મારવી. મોટા ભાગના પ્લેયરો ક્વીન જ મારે છે, કારણ કે ક્વીન મારવાથી 50% ગેમ તમારા હાથમાં આવી જાય છે. ચાલો હવે બીજો એક્ઝામ્પલ બતાવું છું. મિત્રો, આ છે પોઝિશન બીજા એક્ઝામ્પલની. આ એક્ઝામ્પલ બહુ જ ધ્યાન દઈને જોજો, કારણ કે આમાં બહુ જ બધા સેક્રિફાઈસો અને બહુ જ બધી ટેક્ટિકલ મૂવો બ્લેકે અહીં વિચારીને કરેલી છે. તો બ્લેક સાઈડ તમારી તરફ. હવે જોઈએ અહીંયા બ્લેકે શું રમ્યો છે. નાઇટ ફોર્ક નું એક્ઝામ્પલ, નાઇટ ફોર્ક કેવી રીતે બનાવ્યો છે, ક્રિએટ કર્યો છે. તો સૌથી પહેલા નાઇટ ઇન્ટુ G3. મિત્રો, આવી મૂવ વિચારવી બહુ જ ડિફિકલ્ટ છે, પરંતુ જ્યારે ક્લાસિકલ ગેમમાં આપણી પાસે બહુ જ સમય હોય ત્યારે આવી રીતની મૂવો મળતી હોય છે. તો હવે જોઈએ શું શું બને છે અહીંયા. બ્લેક આ મૂવ કરવાથી બ્લેક ક્લિયરલી જીતી જાય છે. કેમ જીતે છે? કારણ કે જો પોન થી નાઇટ કે F4 થી નાઇટ મારે તો નેક્સ્ટ મૂવમાં બ્લેક વ્હાઇટ ની ક્વીન મારે છે, પહેલું. હવે બીજા નંબરમાં જો નાઇટ થી બિશપ મારે કે જે બિશપ તમારી ક્વીન પર એટેક કરે છે, તો નાઇટ થી બિશપ મારે તો શું થાય છે? તો અહીં બ્લેક નાઇટ E2 ચેક આપશે. હવે જુઓ, કિંગ પાસે કોઈ સ્કોપ નથી ખસવાનો, એટલે વ્હાઇટે આ ક્વીન થી જ નાઇટ મારવો પડશે ચેક સેવ કરવા, અને નેક્સ્ટ મૂવમાં નાઇટ થી ક્વીન મરી જાય છે. તો જો નાઇટ ઇન્ટુ બિશપ કરે તો આ પોઝિશન થાય છે. અને બધા જ વિચારો અહીં બ્લેકે કર્યા છે. જ્યારે સેક્રિફાઈસ તમે આપો ત્યારે સામેવાળાના બધા જ પોસિબલ મૂવ તમારે ગણવા પડે. એક પણ મૂવ ગણવામાં જો તમે ભૂલ થઈ જાવ તો ગેમ લોસ થઈ જાય, કારણ કે તમે સેક્રિફાઈસ આપેલો છે. સેક્રિફાઈસ એટલે ફ્રીમાં આપેલો છે, તમને કંઈક મોટું મળે છે. એટલે હવે ધારો કે આપણે વિચાર કરીએ કે જો પોનથી નાઇટ કે આ પોનથી મારે તો બિશપથી ક્વીન મરી જાય છે, અને જો આ બિશપથી નાઇટ મારે તો પણ એ જ પોઝિશન થાય છે, બિશપથી ક્વીન મરી જાય છે. અને સપોઝ વ્હાઇટ ક્વીનથી આ નાઇટ મારી દે તો પછી નાઇટ ક્રોસ E2 ચેક, અને નાઇટનો ફોર્ક આવે છે અને ક્વીન જતી રહે છે. તો ક્વીન થી આ નાઇટ મારે તો આ પોઝિશન થાય છે. અને સપોઝ વ્હાઇટ ક્વીન થી C3 નો નાઇટ મારી દે તો પણ નાઇટ નો ફોર્ક આવે છે અને ક્વીન મળી જાય છે તમને. તો ચેક સાથે ફોર્ક આવે છે અને ક્વીન મળી જાય છે. તો અહીં આપણે બધા પોસિબલ મૂવ વિચાર્યા કે કંઈ પણ મારે તો એની ગેમ લોસ થાય છે, અને ના મારે તો પણ ગેમ લોસ થાય છે. ધારો કે સેફ જગ્યાએ ક્વીન રમે તો નેક્સ્ટ મૂવમાં નાઇટ C3 વાળો ચેક આપશે, કિંગ પાસે કોઈ જ જગ્યા નથી જવાની, તો એને ક્વીન થી નાઇટ મારવો પડશે અને નેક્સ્ટ મૂવમાં તમને ક્વીન મળી જાય છે.
તો આ હતું બહુ જબરજસ્ત મૂળનું એક્ઝામ્પલ. હવે હું તમને ત્રીજું એક્ઝામ્પલ બતાવું છું. મિત્રો, આ એક્ઝામ્પલમાં વ્હાઇટ નાઇટ ફોર્ક આપે છે અને આ ડાયગ્નલમાં બિશપનો એટેક છે, એટલે કિંગ વ્હાઇટમાં નથી આવતો અને ગ્રીનમાં આવશે. તો નેક્સ્ટ મૂવમાં નાઇટ ઇન ટુ રૂક અને બિશપનો પણ ચેક આવશે અને ક્વીન પણ જશે. પણ આ બધી પોઝિશનમાં વ્હાઇટને એક જ પીસ નડે છે કે જે છે નાઇટ. તો અહીં વ્હાઇટ ક્રિએટ કરશે નાઇટ ફોર્ક, એના માટે ક્વીન સેક્રિફાઈસ કરશે. ક્વીન ઇન ટુ નાઇટ, હવે બ્લેક જો ક્વીનથી મારે તો નેક્સ્ટ મૂવમાં રૂકથી ક્વીન મળી જાય છે અને એ બિશપથી મારે પછી નાઇટ ફોર્ક થી તમને રૂક પણ મળે છે અને બિશપ પણ મળે છે. તો અહીં બ્લેકની મૂવ બિશપ ઇન્ટુ ક્વીન હશે અને હવે વ્હાઇટ નાઇટ ફોર્ક આપશે. બ્લેકે કમ્પલસરી ગ્રીનમાં જવું પડશે અહીં અથવા અહીંયા ગમે ત્યાં જાય અને પછી પાછું નાઇટ થી રૂક મારી અને બિશપનો ચેક ખુલે છે. કિંગ ગમે ત્યાં જાય અને પછી વ્હાઇટને નાઇટ થી ક્વીન મળે છે. બહુ જ લાંબુ કેલ્ક્યુલેશન કરેલું છે વ્હાઇટે. આવી રીતના કેલ્ક્યુલેશનો કરીને તમે ગેમ જીતી શકો છો મિડલ ગેમમાં, એટલે કે પ્લસ થઈ શકો છો. ચાલો નવું એક્ઝામ્પલ. મિત્રો, આ છે પોઝિશન. અહીં વ્હાઇટ એવું વિચારે છે કે નાઇટ ફોર્ક કેવી રીતે બને, કેવી રીતે ક્રિએટ થાય, ક્વીન અને કિંગ નું ડિસ્ટન્સ કેવી રીતે નાઇટ ફોર્કમાં મેન્ટેન કરવું, એના માટે આનો કિંગ ક્યાં હોવો જોઈએ. તો આ કિંગ અહીં હોવો જોઈએ અને મારો નાઇટ અહીં હોય તો હું આવી રીતે ફોર્ક કરું. તો આ પોઝિશન જસ્ટ ઇમેજિંગ કરી વ્હાઇટે. હવે સૌથી પહેલા એ પોઝિશન આવે છે કે નહીં એ એને જોયું. તો હા, એ પોઝિશન બને છે. નાઇટ તો અહીંયા આવી જાય છે તરત, કારણ કે આ બિશપ પિન છે. આપણે આગળના ચેપ્ટરમાં પિન વિશે ચર્ચા કરી હતી, જે બિશપ એબ્સોલ્યુટ પિન છે. વ્હાઇટ નાઇટ ચેક આપે છે, બિશપથી મરાતો નથી નાઇટ અને કિંગરે ખસવું પડશે અહીં અથવા તો કોર્નરમાં. તો ગમે ત્યાં જશે, નેક્સ્ટ મૂવમાં ક્વીન સેક્રિફાઈસ કરીને કિંગની પોઝિશન G7 પર લાવી શકાય છે. તો હવે ક્વીનને કોઈ સપોર્ટ નથી અને કિંગને એનાથી મારી શકશે અને નેક્સ્ટ મૂવમાં તમે નાઇટ ફોર્ક આપી શકશો અને પછી એ ગમે ત્યાં જાય તમને ક્વીન મળે છે. તો આમાં તમને ફાયદો શું થયો? તમે ક્વીન આપી અને ક્વીન લીધી, પરંતુ તમે જ્યારે ક્વીનથી બિશપ માર્યો ત્યારે તમને એક એક્સ્ટ્રા પીસ મળે છે, એ તમે ગણવાનું ભૂલી ગયા. તો ચાલો આપણે આજનું લાસ્ટ એક્ઝામ્પલ. મિત્રો, આ છે પોઝિશન આજના લાસ્ટ એક્ઝામ્પલની. તો એ પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું કે મને એક સ્ટુડન્ટે પૂછ્યું હતું કે સર, આવી બધી પોઝિશનો તમે બતાવો છો પણ કોમ્પિટિશનમાં તો આવા બધા મૂવ અમને મળતા જ નથી, ત્યાં ટુર્નામેન્ટ પ્રેશર હોય છે. તો એ વસ્તુ પોસિબલ પણ છે અને જો તમે ધારો તો તમે બધી રીતનું વિચાર કરી શકશો, પરંતુ ટુર્નામેન્ટ રમતી વખતે કોઈ પણ જાતનું જો પ્રેશર નહીં રાખો તો તમને આનાથી પણ સારા સારા મૂવ મળી શકશે. તો ચાલો હવે જોઈએ અહીં વ્હાઇટ કેવી રીતે ફોર્ક ક્રિએટ કરે છે. તો આ પોઝિશનમાં નાઇટ ઇન્ટુ બિશપ પણ ચેક નથી આવતો, એના માટે કિંગ ચેકની પોઝિશનમાં હોય. ધારો કે કિંગ અહીં હોત તો નાઇટ થી બિશપ મારીને મને ક્વીન પણ મળે છે. તો વ્હાઇટે જોયું કે ફોર્સ મૂવ કયા છે. સૌથી પહેલા કે કિંગને અહીં લાવવા માટે ક્વીન સેક્રિફાઈસ કરી દીધી, ચેક આવે છે અને રૂકનો સપોર્ટ છે, એટલે બ્લેક રૂક દ્વારા એની ક્વીન મારશે અને હવે નેક્સ્ટ મૂવમાં રૂકથી રૂક મારીને ચેક આપીશું. કિંગ કમ્પલસરી અને મારું ઉપર છે, કોઈ જગ્યા નથી અને આ પોઝિશન તમારે જે જોતી હતી એ બની ગઈ છે. નાઇટ ઇન્ટુ D7, કિંગ E8 અને નાઇટ ઇન્ટુ ક્વીન. મિત્રો, કંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, તમે બધું જ કરી શકો છો. ફક્ત તમારે ટુર્નામેન્ટનું પ્રેશર નથી રાખવાનું અને બિંદાસ ગેમ રમવાની છે, જેમ તમે તમારા ઘરે કે સોસાયટીમાં રમતા હોય એવી રીતે. તો ચાલો હવે હું તમને ક્વેશ્ચન કરીશ. સૌથી પહેલા આપણે જઈશું લેવલ 1માં. 3 લેવલની પોઝિશન છે મારી પાસે. તો ફર્સ્ટ લેવલ એકદમ ઇઝી હશે, તમે ફટાફટ ઓનલી 1 મિનિટ વિડીયો પોસ્ટ કરીને જવાબ આપી શકશો અને હું તમને તરત જ જવાબ આપી દઈશ. તો ચાલો પઝલ નંબર 1. મિત્રો, વ્હાઇટ ટુ પ્લે છે, વિડીયો પુશ કરજો અને પછી 1 મિનિટ પુશ કર્યા પછી મનમાં જવાબ વિચારજો અને પછી જ મારો જવાબ કમ્પેરિઝન કરજો. અને દરેક વિડીયો દરેક એક્ઝામ્પલમાં તમે આવી રીતે કરશો તો તમે પ્રોબ્લેમ સોલ્વ પણ કરી શકશો અને આગળ જોવાની પણ મજા આવશે. ચલો, અહીં વ્હાઇટ ટુ પ્લે છે, હું તરત જવાબ આપીશ તમને કારણ કે તમે વિડીયો પુશ કરી શકો છો. નાઇટ F5 ચેક અને અહીં ક્વીન અને કિંગનો ફોર્ક છે. સિમ્પલ, જ્યારે ચેક સેવ કરશે
અને તમને મળશે ક્વીન. ચાલો બીજા વાઇટ ટુ પ્લે છે મિત્રો, આન્સર હું આપું છું, તમે વિડીયો પોઝ કરીને વિચારજો. નાઇટ ક્રોસ F7 ચેક, રૂક પણ મળે છે, કિંગને ખસવું પડે છે અને આપણને નાઇટ થી ક્વીન મળે છે આ નાઇટ પર. ચાલો પઝલ નંબર 3. બ્લેક ટુ પ્લે છે, સૌથી ઈઝી જવાબ છે. નાઇટ F3 ચેક, કિંગ ગમે ત્યાં મૂવ કરે અને નાઇટ ઇન્ટુ D2 ક્વીન મળે છે. ચલો નેક્સ્ટ પોઝિશન, પઝલ નંબર 5. બ્લેક ટુ પ્લે છે મિત્રો, હું જવાબ આપું છું નાઇટ D1 ચેક, કિંગ ગમે ત્યાં જાય, નાઇટ ઇન્ટુ રૂક. ચલો પઝલ નંબર 6. આ પોઝિશનમાં વ્હાઇટ ટુ પ્લે છે, નાઇટ 4 નો આન્સર છે નાઇટ H5 ચેક, કિંગ ને મૂવ કરવો પડશે અને નાઇટ એ ટુ ક્વીન. તો આ હતી લેવલ 1 ની પઝલો મિત્રો. લેવલ 2 અને 3 ની પઝલ માટે તમારે મારા આવનારા વિડીયોનો પ્રતીક્ષા કરવી પડશે. હવે પછી હું જલ્દીથી જલ્દી લેવલ 2 અને 3 નાઇટ ફોર્કના વિડીયો બનાવીને લાઈશ, જેથી કરીને તમે ડિફિકલ્ટ વિચારી શકો. એ લેવલ 2 અને 3 માં તમારે કરવાનું શું છે કે વિડીયો પુશ કરી અને 5 કે 10 મિનિટ વિચારવું પડશે. તેમાં નાઇટ ફોર્ક તૈયાર નહીં મળે, જેમ કે લેવલ 1 માં તમને તૈયાર મળતા હતા. 2 અને 3 માં તમારે શું કરવું પડશે કે ક્રિએટ કરવા પડશે નાઇટ ફોર્ક, એવી પોઝિશનો બનાવી પડશે, કોઈ પીસ સેક્રિફાઈસ આપીને, સામેવાળાને કિંગને ક્યાંક મૂવ કરાવીને કે ક્વીનને ક્યાંક મૂવ કરાવીને નાઇટ ફોર્ક ક્રિએટ કરવો પડશે. તો એની ટેકનિક માટે તમારે 2 મિનિટ 2 દિવસ કે 3 દિવસની રાહ જોવી પડશે. બની શકે એટલો જલ્દી હું તમને વિડીયો બનાવી આપીશ. તો ચાલો ત્યાં સુધી જય હિન્દ જય ગુજરાત. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી કરીને મારા બધા જ ટેક્ટિક્સના વિડીયો અને ઓપનિંગના વિડીયો પણ જોઈ શકશો. હું મિડલ ગેમ ટેક્ટિક્સ પતી ગયા પછી જ ઓપનિંગ બનાવવાનો છું, ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. તો ચાલો અત્યાર માટે જય હિન્દ જય ગુજરાત, ફરી મળીશું.